ત્રીજા સાહિત્ય સ્વરૂપ તરફ ગતિ કરીએ. વિવિધ ભાષાઓમાંથી ગુજરાતીમાં 70 ઉપરાંત અનુવાદિત પુસ્તકો આપનારા કાશ્યપી મહા દ્વારા અનુવાદિત હિમાલય અને એક તપસ્વીને વર્ષ 2016ના લેખિકાઓના સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે અનુવાદ શ્રેણીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું હતું. એમના દ્વારા કરવામાં આવેલા પરિતપ્ત લંકેશ્વરીના અનુવાદને વર્ષ 2020માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો અનુવાદ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વ્યવસાયે પત્રકાર અનુવાદક કાશ્યપી મહાને વર્ષ 2020-21ના અનુવાદ ક્ષેત્રમાં થયેલા કાર્યનું સર્વેલી રજૂ કરવા માટે આમંત્રણ છે. તેમાં સાહિત્યિક
માટે સુલભ કર્યા. જાણીતા લેખિકા અને ઉદ્યોગ સાહસિક રશ્મિ વંસલ દ્વારા લિખિત હોનહાર સ્ત્રીઓની અનોખી દાસ્તાન વર્ણવતું પુસ્તક ટચ ધ સ્કાય નું ગુજરાતી ભાવાનુવાદ નીલ ગગનના પંખેરુ નામે સોનલ મોદી પાસેથી મળે છે. પોતાની આંતરિક શક્તિને પામી સ્વબળે સંજોગો અને પરિસ્થિતિને મહાત કરી સફળ સ્ત્રીઓની ગાથા આ પુસ્તકમાં વર્ણવવામાં આવી છે. ફૌઝિયા કસિંજા લિખિત પુસ્તકનો અનુવાદ જીતેન્દ્ર એ શાહ દ્વારા છે કોઈ તમારા ડુસ્કા સાંભળનાર નામે મળે છે. ફૌઝિયા જ્યારે જેલમાં હતી ત્યારે પોતાના અનુભવો ડાયરીમાં ટપકાવતી હતી અને તેની અનુભવ કથામાંથી આ એક પુસ્તક રચાયું. અલ્કેમિસ્ટના જાણીતા લેખક પોલો કોએલો દ્વારા મૂળ અંગ્રેજીમાં લિખિત ધ સ્કાય નવલકથાનો ગુજરાતી અનુવાદ વર્ષા પાઠક પાસેથી મળે છે. આ જાણીતા જાસૂસ માતાહારીના જીવનની થ્રિલર કથા છે. સાવ અગવડ પરિસ્થિતિમાં પેરિસમાં પગ મૂકનાર માતાહારી નર્તકી તરીકે સૌને મંત્રમુગ્ધ કરી દે છે અને અચાનક દેશદ્રોહ તથા જાસૂસી કરવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવે છે. જેલમાંથી માતાહારીએ લખેલા અંતિમ પત્રને આધારે લખાયેલી ધ સ્પાય એક અસામાન્ય સ્ત્રીની કથા છે. પોલો કોએલોની એક બીજી નવલકથા 11 મિનિટ્સનો ગુજરાતી ભાવાનુવાદ નીતિન ભટ્ટ પાસેથી એ જ નામે મળે છે. એક રૂપજીવીને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ નવલકથામાં જાતીય સંબંધને પવિત્રતાની ભૂમિકાએ આલેખવામાં આવે છે. પૌરાણિક પાત્ર આધારિત નવલકથાઓના અનુવાદ પણ વેગળું ધ્યાન ખેંચે તેવા છે. આનંદ નીલકંઠન દ્વારા અંગ્રેજીમાં લખાયેલી વાનર નવલકથાનો અનુવાદ ગુજરાતીમાં વાનરના નામે જ વર્ષા પાઠક પાસેથી મળે છે. વાલી જેને આપણે ગુજરાતીમાં વાલી તરીકે જાણીએ છીએ અને સુગ્રીવના પાત્રોને તેમના જીવનની ઘટનાઓને તાર્કિક દ્રષ્ટિએ ભૂમિ પોતાની રીતે રજૂ કરી છે. આ જ પ્રકારની શ્રેણીમાં સમાવી શકાય તેવું પુસ્તક એટલે રાવણ આર્યાવર્તનો અરી. શિવકથન નવલકથાત્રયથી ખૂબ જાણીતા બનેલા લેખક અમીશની મજબૂત કલમે લખાયેલી રામચંદ્ર શ્રેણીમાં રામ અને સીતા પછી રાવણ આર્યાવર્તનો અરી પુસ્તક મળે છે. રામાયણના મહત્વના રાવણના પાત્ર નિરૂપણ માટે બહુરેખીય વાર્તાકથન શૈલી તેમણે અપનાવી છે. આ પુસ્તકનો સુંદર પ્રમેય શૈલીમાં અનુવાદ ચિરાગ ઠક્કર જય પાસેથી મળે છે. સુધામૂર્તિ દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ રામ અને કૃષ્ણના જીવનની વાર્તાઓના મૂળ પુસ્તક અપસાઇડ ડાઉન કિંગ નો તૃપ્તિ શાહ દ્વારા સર્જનહારનો શંખનાર નામે ગુજરાતી અનુવાદ પ્રગટ થયો છે. રામ અને કૃષ્ણને તેમના ભગવાનના રૂપને બદલે તેમના માનવીય પાસા વિશેની વાર્તાઓનું ખૂબ સુંદર આલેખન સુધામૂર્તિજીએ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સાહિત્યના ગુજરાતી અનુવાદો પર એક નજર માંડીએ. થોમસ હાર્ડીની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ફાયર ફ્રોમ ધ મેકિંગ પ્રાઉડ નો ગુજરાતી ભાવાનુવાદ કોલાહલથી દૂર નામે હિતેશ ડાજલે કર્યો છે. ઇંગ્લેન્ડના દક્ષિણ પશ્ચિમ પ્રદેશના ગ્રામ્ય વાતાવરણ અને ત્યાંના લોકોની સંસ્કૃતિની ઝલક અર્થે અદ્ભુત નવલકથાનો ગુજરાતી અનુવાદ ગુજરાતી વાચકો માટે સુલભ કરાવે છે. મૂળ અંગ્રેજીમાં એરિક મારિયા રિમાર્ક દ્વારા લખાયેલ ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ નવલકથાનો એ જ નામે અશ્વિન ચંદારાણા દ્વારા ગુજરાતી અનુવાદ મળે છે. જર્મનીમાં નાઝી પક્ષનો ઉદય થયો ત્યારે આવેલું આ પુસ્તક સાહિત્યની સૌથી મોટી યુદ્ધ વિરોધી નવલકથા છે, જેનો વિશ્વની 50 ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે અને હવે આ પુસ્તક ગુજરાતીમાં પણ વાચકો માટે ઉપલબ્ધ છે. આ જ પ્રકારની શ્રેણીમાં યુદ્ધ નવલકથાઓના આંતરરાષ્ટ્રીય લેખક લિયોન હુરીઝ દ્વારા લિખિત તોફાસ એક યુદ્ધ કથા છે, જેનો ગુજરાતી અનુવાદ હરેશ નાયકે કર્યો છે. આ જ કથા ઉપરથી આલ્ફ્રેડ હિચકોકે રહસ્યરસ સાથેનું ચિત્રપટ તૈયાર કર્યું છે. એચજી વેલ્સની નવલકથા ટાઈમ મશીનનો ગુજરાતી અનુવાદ મુનિકુમાર પંડ્યા અને અનિલ ભટ્ટ પાસેથી મળે છે. આ નવલકથાનું મુખ્ય પાત્ર ટાઈમ મશીનની શોધ કરી યંત્રની મદદથી ભવિષ્યમાં પહોંચી જાય છે અને વિજ્ઞાન સાથે એક સાહસ કથા પણ છે. જુલે વર્ન દ્વારા લિખિત અંગ્રેજીમાં લિખિત પરચેઝ ઓફ ધ નોર્થ પોલ નો ઉત્તર ધ્રુવની હરાજી નામે ગુજરાતી અનુવાદ જીગર શાહે કર્યો છે. વિજ્ઞાન કથા અને સાહસ કથાઓના લેખક તરીકે ઓળખાતા જુલે વર્નના મૂળ લખાણ ફ્રેન્ચમાં છે, પરંતુ તેનો વૈશ્વિક પ્રચાર અંગ્રેજી અનુવાદોને કારણે ઘણો થયો છે. તેમના જ અન્ય પુસ્તક ફેસિંગ ધ ફ્લેગનો અનુવાદ કેર કરાજે નામે ગુજરાતીમાં દોલતભાઈ નાયક પાસેથી મળે છે. 1896માં મૂળ ફ્રેન્ચમાં લખાયેલી આ નવલકથામાં કેર કરાજે નામનો દરિયાઈ ચાંચિયો સમગ્ર માનવજાતને નષ્ટ કરી શકે તેવી ક્ષમતા ધરાવતા શસ્ત્રની શોધ કરે છે તેવી કથાવીજનો આધાર લેવાયો છે. વ્યક્તિગત સ્વાર્થી મનોદશાને ઉજાગર કરતી આ નવલકથાનો
साधना नायक देसाईकृत अनुवाद जंगल बुक में मोगली की कथा उपरांत 15 जेटली भिन्न भिन्न कथाओं और काव्यों समावेश थयो छे। जयरे डॉक्टर रचना आई पटेल जंगल बुक अनुवाद में मोगली की कथा उपरांत अन्य चार वार्ताओं समावेश थाय छे, जो कि तेमां काव्यों अनुवाद लेवामां आव्यो नथी। रॉबर्ट लुई स्टीवन्स की जाणीती साहस कथा ट्रेजर आईलैंड खजाना टापू नामे गुजराती अनुवाद साधना नायक देसाईए कर्यो। अंग्रेजी में गुजराती में अनुवादित रहस्य कथाओं जो है तो सर आर्थर कॉनन डेल नामना अंग्रेजी नवलकथाकार शेरलॉक होम्स नामना तीक्ष्ण बुद्धि धरावता जासूस थी भाग्यज कोई गुजराती वाचक अजाण हशे। जासूसी कथा में शिरमोर एवं शेरलॉक होम्स ना भाग एक बे अने त्रणनो गुजराती अनुवाद मानसी काकड़िया सोढ़ाए कर्यो छे। एना भाग एक में अ स्टडी इन स्कारलेट द साइन ऑफ फोर अने द केसबुक ऑफ शेरलॉक होम्स नो समावेश थाय छे। भाग बे में द एडवेंचर्स ऑफ शेरलॉक होम्स में शेरलॉक होम्स ना पराक्रमों नामे अने मेमोरीज ऑफ शेरलॉक होम्स नो शेरलॉक होम्स ना संस्मरणों नामे अनुवाद प्रकाशित थयो छे। एवी ज रीते भाग त्रण में द रिटर्न ऑफ शेरलॉक होम्स नो एज गुजराती नामे अने द राउंड ऑफ द पार्कर विलेज नो पार्कर विलेज नो काळजाळ पुत्र नामे अनुवाद प्रकाशित थयो छे। रहस्य कथाना विश्व में अगाथा क्रिस्टी नुं नाम पण एटलुं जाणीतुं छे। रहस्य कथाना विश्व में शेरलॉक होम्स अने अगाथा क्रिस्टी माटे एक ज वाक्य में कहेवुं होय तो सिर्फ नाम ही काफी है एवं चौक्स कही शक। क्वीन ऑफ क्राइम अगाथा क्रिस्टी की कलम मूल अंग्रेजी में लखाये द बॉडी इन द लाइब्रेरी गुजराती अनुवाद वर्षा पाठक पास थी एज नाम मे जो कि गुजराती पुस्तक शीर्षक थोड़ा ध्यान खेचे तो एट कि बॉडी शब्द गुजराती लिपि में बाकी शब्दों अंग्रेजी लिपि में यथातथ लखाया है। अगाथा क्रिस्टी द्वारा लखाए फाइव लिटल थिंग्स एज नाम गुजराती अनुवाद केयूर कोटके करो। अगाथा क्रिस्टी द्वारा लिखित कैट अमंग पिजियंस गुजराती अनुवाद हरीश नायक पास थी मे। आ समय गाड़ा में गुजराती साहित्य में एक विशेष प्रकार की नवलकथा उमेराई है ये चित्रात्मक नवलकथा। अंग्रेजी में अनुवादित किशोर साहित्य में जेनी गणना थी शके तेवा मूल अंग्रेजी में लखेली ग्राफिक नॉवल्स गुजराती अनुवाद ग्राफिक नॉवल्स एट कि चित्रात्मक नवलकथा स्वरूप प्रकाशित थया है। मोटाभागे जीवनचरित्रात्मक साहित्य स्वरूप में आती आ ग्राफिक नॉवल्स में बीरेन कोठारी द्वारा अनुवादित राइट बंधु शीतल भावसार पास थी लक्ष्मीबाई कश्यपी महा पास थी चाणक्य बीरेन कोठारी पास थी आंबेडकर अने एपीजे अब्दुल कलाम तथा राज भास्कर पास थी गांधी मारू जीवन एज मारू संदेश पुस्तक मळे छे। साहित्येतर अनुवाद जेवा महदअंशे घणा बधा बेस्ट सेलर पुस्तकों अंग्रेजी में अनुवाद मळे छे जेवा प्रेरणात्मक जीवनशैली संदर्भना पुस्तकों अनुवाद महत्वपूर्ण स्थान धरावे छे। ओशो कथित बोधकथाओं भावानुवाद लाल रंभिया कर्यो छे। आ वार्ताओं मिट्टी के दिए आनंद गंगा संभोग से समाधि अने द लॉ ऑफ मेजिक में तारवामां आवी छे। पश्चिम 101 फिलसूफो ए गुजराती अनुवाद शालिनी लोपीवाड़ा पास थी मळे छे जेमां दरेक फिलसूफना मुख्य विचारों तेमां शुं महत्वनुं हतुं तेनो परिचय जीवनी थोड़ी झांकीने आवरी लेवामां आवी छे। इंटरनेशनल बेस्टसेलर की श्रेणी में जेफ केलर लिखित द विनिंग एटीट्यूड नो गुजराती भावानुवाद विजय ठक्कर द्वारा जीवन में अद्भुत परिणामों के रीते लावशो नामे मळे छे। आंतरराष्ट्रीय बेस्टसेलर इकीगाई नो गुजराती अनुवाद चिराग ठक्कर जय पास थी मळे छे। आ पुस्तक में लांबा सुखी और सार्थक जीवन रहस्य समायेलू छे। इकीगाई ए जापानी एक विभावना छे जेनो अर्थ सतत व्यस्त रहेवानो सुख एवो थाय छे। आज विषय में एक अन्य पुस्तक इकीगाई ए राज गोस्वामी पास थी पण मळे छे। मूल अंग्रेजी में नितिन साठे द्वारा लखाए ऑन टू फ्लाई नो गुजराती अनुवाद सुनंदा भावे पास थी मन की पाखो नामे मळे छे। भारतीय वायुसेना फाइटर पायलट अकस्माते लकवाग्रस्त थता पोताना अपंगत्व लाचारी अने कैंसर सामे झझूमता तेमणे दुनिया ने दर्शावी दीधुं छे कि मन की पाखो थी उच्चारण शक्य छे। चार्ल्स रूहिक द्वारा मूल अंग्रेजी में लखाएल पुस्तक द पावर ऑफ हैबिट नो गुजराती अनुवाद कश्यपी महा पास थी एज नामे मळे छे। व्यक्तिगत आदतों संगठनीय आदतों और समाजनी आदतों एम त्रण भाग में वेचायेला आ पुस्तक में लेखके न्यूरोसाइंटिस्ट पास जई मानवी में आदतों केवी रीते काम करे छे अने व्यक्तिगत सफलता में तेनी शुं भूमिका छे ते विषय संशोधनात्मक बाबतों रसप्रद उदाहरणों साथे समझावे छे। डॉक्टर काश्मीरा मेहता पास थी कच्छी भाषाना कवि श्री तेजपाल धारशी शाह तेज द्वारा लखायेल केटलाक मुक्तकों अंग्रेजी और गुजराती अनुवाद त्रिनेत्र तेज ना नामे मळे छे। कच्छी साहित्य और संस्कृति प्रत्येनो तेमनो प्रेम आ अनुवाद में प्रकटे छे। एक ज पाना पर पहला कच्छी गुजराती और पछी तेनो अंग्रेजी एम मुक्तको प्रकट कर्या छे। एक अलग
अलग ज बातनुं कही शकाय तेवुं आ पुस्तक कच्छी भाषामां रचायेला साहित्यने लोकाभिमुख बनावे छे। हिंदी तेमज उर्दूना ख्यातिप्राप्त लेखिका नासीरा शर्मा विषेना पुस्तक एक जुझारू नारी नासीरा शर्मानुं अनुवाद संपादन मोहन दांडीकर पासेथी मळे छे। बहुमुखी प्रतिभा अने नैतिक ताकत धरावता नासीराजीने एक सुंदर श्रद्धांजलि छे जेथी सामान्य वाचको पण तेमनाथी सुपेरे परिचित थई शके। टूंकी वार्ताना साहित्य स्वरूप प्रमाणे जोईए तो अनुवादित टूंकी वार्ताओनो खूब सुंदर अनुवाद संपादन दक्षा पटेल पासेथी मळे छे, जेमां तेमणे हिंदी सिंधी नेपाळी फ्रेंच उर्दू मलयालम ओडिया तथा बंगाळी भाषानी वार्ताओनो समावेश कर्यो छे। परदेशी वार्ताओ मूळ भाषामांथी अंग्रेजीमां अने अंग्रेजीमांथी हिंदीमां अनुवादित थयेली मळे छे। एक ज पुस्तकमां एक साथे विविध संस्कृतिनी सफर करावती आ वार्ताओ आस्वाद्य बनी रहे छे। मुंशी प्रेमचंदनी श्रेष्ठ वार्ताओनो अनुवाद हरेश धोळकियाए आप्यो छे। अनुवादनी प्रस्तावनामां अनुवादक लखे छे, आ वार्ताओ वाँची लेखके संतोष न मानवो, आ वार्ताओ तो प्रेमचंदने समझवानी माणवानी एक नानकडी बाणी छे। હવે કવિતાના સાહિત્ય સ્વરૂપમાં અનુવાદ જોઈએ તો ખૂબ ઓછા પણ ઉત્કૃષ્ટ અનુવાદ મળે છે। ચીલી દેશના ખૂબ જાણીતા કવિ પાબ્લો નેરુદાના કાવ્યનો અનુવાદ ચાહું છું તને હે પૃથ્વી નામે રમણીક અગ્રાવત પાસેથી મળે છે। આશરે 60થી વધારે પુસ્તકોના લેખક પાબ્લો નેરુદાને 1971માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને જાણે મૂળ ગુજરાતીમાં જ લખાય હોય એટલા રસાળ પ્રવાહી શૈલીમાં અનુવાદિત કાવ્યો ખરેખર સ્પર્શી જાય એવા છે। અહીં આપણે અનુવાદકને જે માટેનું સંપૂર્ણ શ્રેય આપવું ઘટે। બ્રુક્સ હોફમેન ભરત ત્રિવેદી દ્વારા લિખિત લવ પોએમ્સ ટુ ધ ટાઈગ્રેસનો ગુજરાતી અનુવાદ તેમણે જ એ વાઘણને પ્રેમપત્ર નામે કર્યો છે। કુંવર નારાયણકૃત હિન્દી કાવ્ય કુંવરજીનો ગુજરાતી અનુવાદ એ જ નામે રમણીક અગ્રાવત પાસેથી મળે છે। તેમણે પુસ્તકના અનુવાદકીયમાં નોંધ્યા પ્રમાણે પુસ્તકના પાને પાને નવતા અને સૌંદર્યની રમણા જોવા મળે છે। અરુણ કોલટકર લિખિત કાલા ઘોડા કાવ્યનો ગુજરાતી અનુવાદ હેમાંગ દેસાઈ પાસેથી મળે છે। કાલા ઘોડા કાવ્યો મુંબઈના જાહેર રસ્તા ફૂટપાથ અને હાસ્યામાં ધકેલાઈ ગયેલા સમાજના વંચિતોના જીવનમાં દ્રશ્યમાન આશ્ચર્યજનક ઉત્સાહ અને અસ્તિત્વનો સંઘર્ષ કરવાની ખુમારી માનવી માનવી કરુણાને ઝીલે છે। હેમાંગ દેસાઈના અનુવાદમાં કોલટકરની કવિતામાં વ્યક્ત થતા ભાષાગત લય અને સૂક્ષ્મ વકૃતિને ખૂબ સચોટ રીતે વ્યક્ત કરી છે। પુસ્તકની પ્રસ્તાવનામાં કવિના કવનની કરવામાં આવેલી વિશદ ચર્ચા પુસ્તકને એક આગવું સાહિત્યિક મહત્વ પ્રદાન કરે છે। સાહિત્ય સ્વરૂપ પ્રમાણે નાટકના અનુવાદ ક્ષેત્રે પણ ઘણું કામ થયું છે। ધર્મવીર ભારતીના મૂળ હિન્દી પદ્ય નાટક અંધા યુગનો ગુજરાતી અનુવાદ અનિરુદ્ધ સિંહ વિકૃપા ગોહિલ પાસેથી મળે છે। કુલ 5 અંકમાં પહેલા અંકમાં સ્થાપનાથી શરૂ કરીને 5મા અંકમાં જીત એક ક્રમબદ્ધ આત્મહત્યા પછી સમાપન કૃષ્ણના મૃત્યુથી થાય છે। પદ્ય નાટકનો અનુવાદ એ ખરેખર કપરું કાર્ય છે જે અહીં અનુવાદકે સુપેરે પાર પાડ્યું છે। મૂળે સોફોલિક્સ દ્વારા લખાયેલ ગ્રીક નાટક ઇડીપસનો અનુવાદ સુભાષ શાહ પાસેથી મળે છે। ઇડીપસની કથા માત્ર હત્યાનું રહસ્ય ઉકેલતી રહસ્ય કથા નથી પરંતુ સ્વની શોધ કથા છે। અનુવાદકે નાટકના અનુવાદમાં સંબોધનો અને સંદર્ભો ગુજરાતીમાં જરાય અતડા ન લાગે એ રીતે પ્રયોજ્યા છે। મોહન રાકેશ દ્વારા મૂળ હિન્દીમાં લખાયેલ નાટક લહેરો કે રાજહંસનો ગુજરાતી અનુવાદ રાજેશ્વરી પટેલ પાસેથી ગુજરાતીમાં એ જ નામે મળે છે। પુસ્તકમાં મહેશ ચંપકલાલ જયદેવ તનેજા અને ડૉક્ટર સુરેશ અવસ્થીના લેખો સાથે મૂળ લેખક મોહન રાકેશે પણ નાટકની ભૂમિકા અને પરિવર્તિત રૂપ વિશેના બે લેખ નાટ્ય સ્વરૂપના અભ્યાસો માટે કારક છે। થોડું ધ્યાન થાય છે તેવું એક અલગ પ્રકારના પુસ્તકનો અનુવાદ અહીં જોવા મળે છે। અહીં એનો વિશેષ એક ઉલ્લેખનીય છે, ધ મેકિંગ ઓફ અ ક્લાસિક્સ શોલે એ અનુપમ ચોપરા લિખિત મૂળ અંગ્રેજી પુસ્તકનો અપૂર્વ વોરા અને મહેશ માંજાવાલાએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। ખૂબ જ સફળ નીવડેલી એવી શોલે ફિલ્મ નિર્માણની કથાને વિવિધ 9 પ્રકરણોમાં વર્ણવવામાં આવી છે। અન્ય ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ થયા છે તેમાં મરાઠીમાંથી ગુજરાતીમાં જોઈએ તો 1964માં મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ અને મહારાષ્ટ્ર રાજ્યનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કરનાર વિખ્યાત કૃતિ ચક્રનો ગુજરાતી અનુવાદ સિદ્ધસ્થ અનુવાદક અરુણ જાડેજા પાસેથી મળે છે। મરાઠી સાહિત્યમાં એક નવા અનુભવ વિશ્વનો સહજતાથી કુશળતાપૂર્વક અને સમર્થતાભરી શૈલીથી ઉમેરો કરનારી આ એક નવલકથા છે। અરુણાબહેન આ નવલકથા વિશે લખે છે, ન ઇચ્છેલ બાળક અવતરીને ખોળામાં આવી જાય અને પછી વાંગડું લાગે એવું ચક્રનું થયું। અહીં પણ મેં નવલકથાની ઝૂંપડપટ્ટીની મરાઠી બોલી ભાષીને સાદી ગુજરાતી ભાષામાં ઉતારી છે કારણ કે મને દર વખતે એ મૂંઝવણ રહેતી કે મરાઠી બોલીને સુરતી કાઠિયાવાડી કે ચરોતરી બોલીમાં ઉતાર
ગુજરાતી વાચકની સામે ગુજરાતનો જે તે પ્રાંત આવીને ઊભો રહી જાય અને મૂળ મરાઠી વાતાવરણ ભૂલાઈ જાય. આજ નવલકથા પરથી ચક્ર નામે એક ફિલ્મ 1981માં બની હતી અને તેમાં લુક્કાનું પાત્ર ભજનના નસરુદ્દીન શાહને ઉત્કૃષ્ટ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. એક સિદ્ધહસ્ત અનુવાદક પાસેથી મળેલા આવા ઉચ્ચ દરજ્જાના અનુવાદ બે સંસ્કૃતિ બે ભાષાને જોડી વાચકો માટે એક મજબૂત સેતુ બંધનનું કામ કરી આપે છે. ગુજરાતી ભાષામાંથી અન્ય ભાષામાં થયેલા અનુવાદોમાં હિન્દીમાં 21મી સદી કે 2 દશકોથી ગુજરાતી કહાની નામે આલોક ગુપ્તા દ્વારા કરેલા અનુવાદો અનુવાદ ચયન અને સંપાદન મળે છે. પુસ્તકમાં 21 ગુજરાતી ટૂંકી વાર્તાઓના જુદા અનુવાદકો દ્વારા થયેલા અનુવાદ પ્રકાશિત કરવામાં આવ્યા છે. મહદઅંશે ગાંધી સાહિત્યના પ્રકાશન માટે કાર્યરત નવજીવન પ્રકાશન ગ્રુપ દ્વારા અંગ્રેજી પુસ્તક પરિક્રમાનો ગુજરાતી અનુવાદ કેપ્ટન નરેન્દ્ર પાસેથી મળે છે. પ્લુટાર્કની વીરકથાઓનો ગુજરાતી અનુવાદ ચિત્રંજન બોરા પાસેથી મળે છે. ચાલો ચરખો રમીએ એ ગુજરાતી પુસ્તકનો અંગ્રેજી અને હિન્દી ભાષામાં અનુવાદ અવની વાર્યા પાસેથી એ જ નામે મળે છે. સુધા મહેતા દ્વારા મેન ઓફ ગાંધીયન સ્પિરિટ એ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો છે અને ગાંધીજીની આત્મકથાનો ગુજરાતીમાંથી બોડોમાં ઇન્દિરા બોરો દ્વારા અને એ જ પુસ્તકનો ગુજરાતીમાંથી કાશ્મીરીમાં અનુવાદ અખ્તર મુહિયુદ્દીન પાસેથી મળે છે. આખા અભ્યાસનો નિષ્કર્ષ જોઈએ તો ગુજરાતી અનુવાદ ક્ષેત્રે સાહિત્યિક અનુવાદો કરતાં સાહિત્યેતર અથવા જેને પ્રકિરણ કહી શકાય તેવા અનુવાદોની સંખ્યા સવિશેષ જોવા મળે છે. કદાચ સાહિત્ય કરતાં સાહિત્યેતર વાંચન પર વિશેષ પ્રમાણમાં હોય છે તે એક કારણ હોઈ શકે. બીજું એક ધ્યાન ખેંચે તેવી બાબત અભ્યાસ પરથી એ જાણવા મળી કે જે પુસ્તકોમાં કોપીરાઇટના પ્રશ્નો નથી એટલે કે જેની કોપી લેફ્ટ થઈ ચૂકી હોય તેવા આંતરરાષ્ટ્રીય લેખકોના પુસ્તકો કે તેમના સાહિત્યના અનુવાદો વિશેષ પ્રમાણમાં થાય છે. ત્યાં સુધી કે એક જ પુસ્તક અલગ અલગ પ્રકાશકોએ જુદા જુદા અનુવાદક પાસે અનુવાદ કરાવ્યો હોય. ઢગલાબંધ અનુવાદો થતા રહે છે પરંતુ અનુવાદની ગુણવત્તા કે સમીક્ષા માટેની કોઈ કેન્દ્રિત વ્યવસ્થા નથી અથવા એમ કહો કે સાહિત્યને ગુણવત્તાયુક્ત અનુવાદો મળે અને ઉત્તમ અનુવાદિત સાહિત્ય સર્જાય એ દિશામાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ દિશામાં કોઈ સુચારુ વ્યવસ્થા ઊભી કરવાનું કાર્ય હવે થવું જોઈએ એવું મને લાગે છે. આજના સમયની માંગ પણ છે અને જરૂરિયાત પણ. ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે કાર્યરત ગુજરાતી સાહિત્ય પરિષદ જો આને કશું કરી શકે તો ઉત્તમ. ગુજરાતી સાહિત્ય પરિષદ અને કેન્દ્રીય સાહિત્ય અકાદમી દર વર્ષે અનુવાદ ક્ષેત્રે થયેલા ઉત્તમ અનુવાદિત પુસ્તક માટે અનુવાદકને પૂછે છે, જે એક અનુવાદક માટે ગૌરવપૂર્ણ ઘટના છે. અનુવાદ એ માત્ર વ્યક્તિગત ધોરણે જ થાય છે એવું નથી. સહિયારા પ્રયાસોથી થતી અનુવાદ પ્રવૃત્તિને પણ આપણે બિરદાવવી જોઈએ. અનુવાદ માટે થતા સહિયારા અને નોંધનીય પ્રદાનનું આવું એક ઉદાહરણ દિનકર જોશી દ્વારા સંપાદિત મહાભારતના 20 વોલ્યુમનું છે. પુણેની ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થાએ 50 વર્ષ સુધી મહેનત લઈને 75,000 શ્લોકના અનુવાદની સામગ્રી 14,000 પાનામાં સમાવીને મહાભારતની સંવર્ધિત આવૃત્તિ તૈયાર કરી છે, જે માટે ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન દ્વારા 6 અનુવાદકોની ટીમને રચના કરવામાં આવી હતી. ખાનગી રાહે વ્યક્તિગત કે સંસ્થાગત પ્રયાસોથી વિકસી રહેલી અનુવાદ પ્રવૃત્તિ એક આશા જગાવી જાય છે. આજે જ્યારે સોશિયલ મીડિયા ખૂબ જ વ્યાપક બન્યું છે ત્યારે અનુવાદ ક્ષેત્ર પણ તેમાંથી બાકાત રહ્યું નથી. સોશિયલ મીડિયા પર ઘણી બધી જાહેરાત આપવામાં આવે છે જેમાં વિવિધ આંતરરાષ્ટ્રીય ભાષાઓના અનુવાદનું કામ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું હોય છે, જોકે તેમાં બિન સાહિત્યિક અનુવાદનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ અભ્યાસનો સૌથી મહત્વનો નિષ્કર્ષ એ છે કે ગુજરાતીમાંથી અન્ય ભારતીય ભાષાઓમાં થતા અનુવાદોની સંખ્યા જૂજ છે. એ દિશામાં થોડા પ્રયત્નો અથવા પ્રોત્સાહક યોજનાઓ ઘડવાની તાતી જરૂર જણાય છે, જેથી ગુજરાતી સાહિત્યના ઉત્તમ સર્જનને અન્ય ભારતીય ભાષાઓમાં સહિત વિદ્યાર્થી વિશ્વની ભાષાઓ સુધી પહોંચાડી શકાય. ઝવેરચંદ મેઘાણી, વિનોદ ભટ્ટ, રઘુવીર ચૌધરી, સીતાંશુ યશચંદ્ર, દિનકર જોશી, કાજલ ઓઝા વૈદ જેવા ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સર્જકોનું સાહિત્ય હિન્દી તેમજ અંગ્રેજીમાં ઉપલબ્ધ થયું છે, જે આ સંદર્ભે એક આશાનું કિરણ ગણાવી શકાય. આ અને આવા અનુવાદના પ્રયાસો દ્વારા જ ગુજરાતી ભાષાનું ઉત્તમ સાહિત્ય દેશ દુનિયાની અન્ય ભાષાઓ સુધી પહોંચશે અને અંગ્રેજી જેવી આંતરરાષ્ટ્રીય ભાષામાં અનુવાદિત થયેલા આપણા સાહિત્યની ઉત્તમ કૃતિઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવાનો માર્ગ મોકળો કરી આપશે. દસે દિશાઓમાંથી આપણને ઉત્તમ સાહિત્ય પ્રાપ્ત થાવ અને આપણું સાહિત્ય દસે દિશાઓમાં વ્યાપ્ત થાવ એવી શુભેચ્છા. અસ્તુ.